આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી તો કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અમદાવાદમાં છે મલ્લિકાર્જુન ખડગે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને તેઓએ પહેલા નમન કર્યું ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી બાદમાં આશ્રમની મુલાકાત લીધી હતી બપોરે કોંગ્રેસ ભવનમાં પત્રકાર પરિષદ પણ સંબોધશે ગાંધી આશ્રમની બુકમાં મલ્લિકાર્જુન ખડગેજીએ લખ્યું કે મહાત્મા ગાંધીના પુણ્યભૂમિ પર આવ્યો છું મલ્લિકાર્જુન ગાંધી આશ્રમ હું પાંચમી વાર આવ્યો છું તેમ પણ તેમણે કહ્યું મલ્લિકાર્જુન ખડગે એમ પણ કહ્યું હતું કે અધ્યક્ષ ચૂંટણી માટે હું આવ્યો છું મલ્લિકાર્જુન 1924માં કર્ણાટકના સૌપ્રથમ અધ્યક્ષ બન્યા હતા